જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરદસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. લે આ લે, સિકાય શરમ. ઓય, તમને કહું, ઉભા થાવ. હું છે પણ હું છે હું છે હુવા સિવાય કઈ હુજે છે. ટાઢા પોરે નીંદર આવે ને તો તમે હુવા તો ન દિયો અમને. તમારે તો બધાય પોર હરખા કાઢો, એક ઉનો હોય હુવો હુવો હુ. આયા ડોહો હાથ ભાંગો છે, પાટો ભાંગો તોય કામ કરું છું, અને તમારે પૈડો રેવું ન કરું. પણ વગર કામે શું કરું? કામ કરી તો કામ હોય જ, આખું ગામ કામ કરે. તમારી પાસે નથી ક્યાં કામ ગોતો ને માણાના પેટ ના થાવ. ગમે ન્યાથી માણા લઈ આવે ઘર આલે એટલું. 50 જગ્યાએ પૂછું, ક્યાંક મેળ તો આવો જોઈ ને એમ કહું છું. કઈક મેળ આવે એવું કામ ગોતાય. તમારે એવું નથી કે આજ કામ કરાય, પાંચ પૈસા આવે ને ઈ કામ કરાય. તમે છે ને ગમે ત્યાં કામ ગોતી આવો, ગમે કરો, મારા ઘરમાં પૈસા ન ખૂટવા જોઈ. હાલો નીકળો બાર. અહીંયા હું તો નડે છે તને. નડે જ ને, ઘરમાં કામ કરો, ઢોલિયો ઢારી પડ્યા છો, વસો વૈસ જાવ બાર જાવ અને કામ માં જાવ. ક્યાં ગમે ત્યાં કામ ગોતી ને આવજો. એ કે મારા બાપા ને છે ને મારે રોજ કેવું પડે કે જામફળી ની દાળ વાટી નાખો, પણ માની નહીં. હવે અમને એવી ક્યાં ખબર પડે, બાકી અમે પૈસા વાળા થાહુ ને એટલે અમે આવા સેટ લેહુ. આમ તમે હે ને આવા લુગડા પહેરો એટલે અમારા સામે વાયડાઈ બહુ કરો. એમાં એવું છે ને રાજુભાઈ, મને વાયડાઈ કરવામાં જરાય મજા ન આવે, પણ તમે માણા જેવા છો, વાત જેવી કરો ને પછી મારો મગજ ક્યાં નો ક્યાં હાથમાં આસમાને વયો જાય. કરવો એમ નહીં, પણ આ વાળીના કામમાં ચશ્મા ને આવી એન્ટ્રી પાડવાની ક્યાં જરૂર છે? ક્યારેક બહાર જાઉં ને આવું પહેરો ને તો સારું લાગે એમ કહું છું. આ વાળીમાં હું કામ કરું છું. શું કરસ અહીંયા? જવાબ નો દેવા. છોકરાઓને ગંદા ને એમ ન થાય કે વાળામાં બર્તન પડ્યા છે ને થોડાક ફાડી નાખી તો અત્યારે બાયું બિસાર રાંધવા કામ આવી જાય. હવે આ વરસાદ ના કેવા લીલા થઈ જાય. એ વિપુલ બાપા, હા તમે આ બધી પિંજણ મૂકી દો. એક તો તમને ડાયાબિટીસ અને એમાં કઈક લાગી જાય ને તો ભેગું નહીં થાય. લા છોકરા, એટલે તો હું જારવી જારવી ઘા મારું છું ખબર તને. દવાખાને ધોયડા ખબર છે ને, એ તો મૂઢિયું હતું, એને પાકવા દેવું પડે. એ પાકી જાય ફૂટે પછી એની કાર્યવાહી થાય, મટી ગયું. જો તમે માનવા ન દો, એમને ન પાક્યું હોય તમારું આ ડાયાબિટીસ રહ્યું ને એમાં ગુમડું પાકી ગયું અને થોડોક વધારે ટાઈમ ભઈ ગયો ને તો પગ કાપવો પડત. એ કાઈ ન થાય ભાઈ, મને એવું કાઈ ડાયાબિટીસ છે નહીં. આ તો તમે બધા હે ને ગઈ ગઈ કરો હો ઠેકાણે. ડોક્ટર કે ખોટું? હવે ડોક્ટરે અક્કલ મઠી ના છે, હવે ટીકડા પકડાવી દે. મેં ઓલું ગુમડું થયું તો ઓલું જીપટો વાટી વાટી સોઈ પડ્યો ને મૂઢી ગુમડું દીધે ગયું. એમાં ડાયાબિટીસ વહી જાય અને હોય નહીં કાઈ પાય. શ્રદ્ધા નથી કરવા તો ડાયાબિટીસ જ થાય ને. મારે જેવી મહેનત કરો ને તમને જો ડાયાબિટીસ થાય તો. ઈ વાત સાચી હો વિપુલ બાપા. હા શું જોસ હજાવી છો? ધ્યાન રાખજે, આંગરોડા તો કપાઈ દીશે એમ કઈ ન થાય. હા અને આ કુવાડી રહી ને, હા અમારા ઘેટા વખત ની છે એમ. હા આ કુવાડી જેદી અમારી પાસે છે ને તે દુનો અમાર ઘરમાં બહુ સારું છે. બરકત વધી ગઈ, બરકત વધી ગઈ, રૂપિયા ખૂટતા જ નથી. એટલે મારા બાપાએ કીધું કુવાડો ચાલુ જ રાખવાનો, એટલે હું ચાલુ રાખું છું. સારું તો ચાલુ રાખો. હા થોડું કામ છે. ઘટા વિના ના કોઈડા આવે. હાય ભગવાન, આજ છે ને આ જાહેર માં દવા સાટી દેવી છે. બાપુજી ક્યારે આવશે?
બાપુજી આવે આ લે, આ કોને માર્યું મને? ક્યાંય કોઈ દેખાતું નથી, કોણ મારી ગયું? ઉપરથી કોઈ મને મારે છે? પાછું કોકે માર્યું? એલા એ રાજ્યા, માણા થા માણા થા. રવિડા તારી મજાક કરવાની મને બહુ મજા આવે. તું મારી જ્યાં લગી મજાક નો કરીને ત્યાં લગી તને રોટલો ગળા હેઠે નથી ઉતરતો કા? બાકી ચશ્મા લીધા છે ઇમ્પોર્ટેડ હો. એડમા 2000 ના ચશ્મા હે તારો કાકો. કેમ લાગે? એ મારા મોઢા ઉપર હારા લાગે, તારા મોઢા ઉપર નો હારા લાગે. લે ખોટી હવા રાખ માં, ખોટી હવા રાખ માં. 5 જણા ને પૂછ સ્માર્ટ કોણ લાગે. સ્માર્ટ હું જ લાગુ રાજ્યા. શું હાલે રાજ્યા? બસ શાંતિ છે. આજ મારી વાડીમાં ભૂલો પડ્યો ભલામણા? એ અહીંથી નીકળો તો ને તો મને એમ થયું કે રવિડાને ભેગો થાપો જાવ. દવા છાંટવા આવ્યો તો જાહેરમાં. દવા તો છાંટવી જ પડે ને. આમ જો રોગચાળો ખેતીમાં એટલો છે ને, દવા નો છાંટીને તો મારું બેટું ભેગું જ નથી થતું. બોલ. સાચી વાત છે. મારા બાપુજી ની વાઈટ જઈને ઉભો છે. મારા બાપુજી આવે ને પછી દવા છાંટી દે એમ બાપ દીકરો. એ તારા બાપ ને છે ને પગમાં ટાયર વાળા બૂટ ફિટ કરવાની જરૂર છે, કેમ કે કપાસી જેટલી છે ને તે હાલવામાં છે ને બ્રેક લાગે છે. હવે ની ઉંમર થઈ ગઈ 50-60 વર્ષની ઉંમર થઈ તો હાલવામાં પ્રોબ્લેમ તો પડે ને. હવે એને હે ને રજા દઈ દેવાય, નિવૃત્ત બનાવી નખાય બાપાને. હા એ વાત એ સાચી. કઈ કરશું હાલ ને ભાઈ, કરશું. એવું બીજું શું હોય? સારું હાલ જવું હે. હા ઉભો અત્યારે. હા બા, લે હું તો બાપુજી ની અહીંયા વાઈટ જઈને બેઠો, બાપુજી ને ખાવા દઈ ગયા. આવું હાલો હું ખાવા આવું છું, બસ પછી દવા સાટી દેવું અમે. એ હાલ દાદિયા ઘરે ખાવા આવું હોય તો મારે તારી બાપી રાંધેલું હોય ને. હા તો સારું, વાંધો ના. લે ભાઈ તું નવરી થઈ ગઈ. મારે મુઈ હાડા પાસે ઉઠવું પડે 8 વાગે તો હાવ નવરી. પછી ઘડી કોની ઘેરે જાવ, ઘડી ગમતી માં ઘર જાવ, ઘડી રંભા માં ઘીર જાવ. તારે હારું થઈ ગયું બેની, કામે સડી ગયા એને પોગાય. બીજું તો ઠીક, તું કા હાવ મોરી પડી ગઈ. ઉપાધિના પાર નહીં. પણ તારે એલી હે ની ઉપાધિ? તારે કામે જવા મળ્યો ને મારે તો કામે જતો બંધ થઈ ગયો. કોગદી જતો ઈ નથી જતો, હું તો રહીશ. અરે માં હું તો રહીશ. બીજી પેલા બાદી ને તો મન કે તું મગજ મારી કરી માં હું તો રહું કે બેઠો રહું? તારે ઘર માં ઘટે તઈ કેજે. કઈ એમ થોડુંક હાલતા હશે, કઈ ઘટે એટલે કઈ પૈસા નું ઝાડવું છે પણ નહીં. હવે એની વાતે હશે. હવે ઈ જોતી વસ્તુ ઘર માં પૂરી પાડી દેશે, મારે બાંધવું કેમ? કે તમે કામે નથી જતા, કામે જાય કરો દઈ, કમાઈ ગમીને એટલે આવતા હશે, ઘર માં પૂરું થઈ જાય છે, પૈસા દે છે. પણ એને વિચારવા જેવું નથી. કોને ખબર ને, એમાં જો હાથ તૂટ્યો છે ને તેદુ ની હેરાન છો. લે મોય તે હું તો હાથે તો જોતી નથી. હું થયું એ લુગડા ધોવા ગઈ હતી સીપરે થી પગ લેપટો તો મહેડાઈ ગયો. તારે એલી આવા નાવા ધંધા હોય પણ મને આ એક આતે કીધું ની વિચાર આવે છે. તાર ઘર વાળાને પૂછજો તો ને, એને ભેગી જગ્યા હોય ને તો આને એને ભેગો ગોડી દઈ તો બે ટિફિન બનાવી. સારું હાલ ને બાપા, હાઈ જાવે એટલે વાત કરું. બીજું હું ગુડા તો હોય તો. હા એને કામે સડી ગયો ને, મારે કામે જાતો તો કોગદી કી બંધ થઈ ગયો. કરવું શું? પણ ક્યાંથી ગુડી આવો છો? ઈ તો કયો હું કઈ દલાલી નું કામ રાખું છે? એ જે કરી તારા ઘર માં ઘટ આવે ને તેથી મને કહેવાનું બરોબર? એટલે તમારે આરામ જ કરવો છે. પૈસા ઘટે ને ઘર માં ત્યારે તું મને બે ધોકા મારજે બરોબર? તારું આ બધું મેટર તો ધીમે ધીમે અઘરી થતી જાય છે. હવે એને ઘર માંથી બહાર જવાનું કહેવાતું નથી. પૈસા કહો એટલે ઘા કરે છે. આ કરે છે હું
જનાવર નીકળ્યું છે? લા જનાવર નથી નીકળ્યું. તો કાલ હું અહીંયા લાકડા કાપતો હતો અને કુવાડી હું અહીંયા ટીંગાડીને ગયો હતો. હવે આ કુવાડી મને જડતી નથી. ઓ બાપા, કાહું થયું? તે લઈ લીધી હતી? મે નથી લીધી, પણ મારી કાલ મારી વસ્તુ હતે ગાયબ છે. શું? મારે દવા સાટવાનો પંપ. એવું છે? હું કાલ વાડીએ પંપ મૂકીને ઘરે ખાવા ગયો, ઈ પછી પંપ ગાયબ. આ ચોરના પેટનું કોણ જાગ્યું આપણા ગામમાં? ક્યાં વસ્તુ મેંડી ઉપાડવા? મરી ગયા ને જીવતા જીવડા પડે, એનું ક્યાંય હારું ન થાય. એને અડકાયું કૂતરું અડી કાઢીને કઈડે, મરી ગયાનું હાથ ભાવમાં હારું ન થાય. મારા ઘરે ધાણી કુવાડી હતી, મરી ગયો ઉપાડી ગયો. જીવો એને જીવડા પડે, સ્ટીલ ના આવડા આવડા. સાચી વાત છે તમારી, મારો પંપ લઈ ગયો. બોલો કઈક કરવું પડશે કાકા. નું તારો પંપ તો તું નવો લઈ લે, પણ આ કુવાડી ગઈઢા વખત ની મારે ક્યાં ગોતવી? લીંબુ તોડ દે. લીંબુ ના ભાવ હાઈભરા છે ભાઈ, ભાવે હાઈપરા છે. આ તો ગામમાં રેકડી વાળો નથી આવ્યો એટલે મેં કીધું વિપલા ને લીંબુ લે. આય તો રેકડી વાળો નો આવ્યો તો એ તમે લીંબુ લેવા દે ને ભાઈ, મગજ મારી કરતો. સાર પાંચ લીંબુ દે ને. 20 રૂપિયા નો એક લીંબુ છે. 20 નઈ ને 25 લઈ જાજે. આજ તો મારા ઘર વાળા ને ડાળ ભાત ખાવા છે ને લીંબુ વાળી ડાળ ખાવી. તું તારે 20 નઈ ને 25 લઈ જાજે, પણ લીંબુ તોડ દે. તમે બે માણા પણ હમણાં થી ખટાઈસ પકડાવવા માંડ્યા છો કા? મારો ભાઈ હમણાં તાજો માજો ને કનો એવા દાંત કાઢે છે ને. હવે દુખ ગયું, ટેન્શન વઈ ગયું મારે. હાવ એમ એલા, ઘર માં પૈસા જ ઘટવા નથી દેતો. કે ધંધે સડી ગયો લાગે? હવે ધંધે સડ્યો હોય તો જ પૈસા લઈ આવે ને. હે, શું ધંધો કરે છે કઈ મને તો કે, એટલે હું થોડો પૈસા વાળો થાવ. હવે ઈ તો મે બે ત્રણ વાર પૂછ્યું, મને એમ જ કહેશે તારે છે ને રોટલા થી વાત રાખ, ટપાકા નું શું કામ છે. એટલે મને એમ જ કહેશે કે હું ગમે ત્યાંથી લેવું, તું ભૂખી રે તે દી કેજે, અને આમ જો માંગુ એમ પૈસા દે. એમ પછી કે જાખમ ના ધંધા ચાલુ નથી કર્યા ને જોઈજો. આવી ગયો ઠેકાણે, તારા મોઢામાં હારું વેણ ન હોય. ના ના, કમાવા માંડ્યો તો જાકુબ ના કરતો હશે. પછી શું ધંધો કરે ઈ તો તને કીધું નથી કઈ? મને કઈ કીધું નઈ, મારે કઈ હવે જાણવું નથી. મને બસ સુખી રાખે છે ને બસ. પછી સુખમાં સુખમાં પાછું દુખાવી જાય ને ક્યાંક? હા, એવું જ બોલજો. મરી ગયા કોક નું હારું નહીં બોલી હકો તમે. અમને તો હારું જ લાગે છે, પણ જરાક આપણે જણાયા ધંધો શું કરે છે એમ કહું છું. હા, મારે નથી જાણવું, એ હારું જ કરતા હોય એટલી એનામાં બુદ્ધિ છે. એની માએ મીઠું નાખ્યું છે. હું હા ભલે નાખ્યું. હાલ તો અત્યારે તું આ લીંબુ તાર કેટલા જોઈશ? લાઈને સાર પાસ પાકા પાકા તોય. પાકા નો તોય, પાકા તોય. હા તો મરી ગયા, તોડી દે ને પાકા પાકા. આ મારા પોગે એમ છે અહીંયા, તું લાંબી મુઈ છે માત કરે તર. હા, જૈન મોતા એ હુયાણીને કીધું તો તાણ તેદી લાંબો થાત, હવે કઈ થાય એમ નથી. ઈ મારા મા બાપ નો પ્રશ્ન, તું લીંબુ તોય. લીંબુ તોડે છે. મારો પંપ તો આજ લઈ ગયો છે. મારા ઘરેટાની કુવાડી ક્યાં? કુવાડી લાવતું હે તારે? ચોરીઓ નથી કરતો, મારે તગારું જોતું તું એટલે લઈ જતો તો. તગારા શું? કોઈ દરેનો પેરો રાખ્યો છે તગારા લઈ? હે, અને આજ કુર્તો પહેરો તો આજ ઓઢણી હતી મારી. ખુરશી ચોરી ગઈ તે ખુરશી. ખુરશી ક્યાં ગઈ મારી? એક કામ કર, હા બીજું મન ઘરે લઈ લ્યો. હાલો લે, બીજું મન ઘરે લઈ જાય. હાલો હાલો. એમ નહીં, હું તને ઘરમાં કઈ ઘટવા નહીં દઉં કા? આ લોહણી આમ ચોરી કરી કરીને ઘરમાં ગુડે છે. હાલો હાલો. મારો
પૂજા કરવા જેવું નથી આ તમારો બાપ આખા ગામમાં ચોરીઓ કરે છે 20 રૂપિયાના સગારામાં જીવ નાખ્યો અને ચોરના પેટમાં મારી ખુરશી ચોરી ગયો અને મારા ગૈઠાની કુવાડી લઈ ગયો મારો દવા સાટવાનો પંપ લઈ ગયો હાસો છે હાસો છે હાસો છે હા માણાના પેટના થાવ મેં તમને કામ ધંધો કરવા મોકલા હતા ચોરીઓ કરવા નહોતા મોકલા આ ચોરીઓ કરતી વખતે તમને જરાય શરમ ન આવી હોય શરમ આવે છે એટલે તો મોટે લુગડું બાંધીને મોટું હંતાડીને ચોરીઓ કરું છું હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજોડી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ જારોલિયા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ અને મિત્રો વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો Yeah.